નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ લાઈવ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું. સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. સુરત શહેરમાં હર્ષોલ્લાસ સાથે મુસ્લિમ બિરદારોએ કરી ઈદ ઉલ ફિત્રની ઉજવણી, એકબીજાને ભેટી પાઠવી મુબારક બાદ. ચેનલ આઈ વિટનેસના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત દ્વારા સતત 16મા વર્ષે કરાયું 150થી વધુ સિનિયર સિટીઝનો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન. સુરત શહેરમાં આનંદભેર નીકળી જગતનાથની રથયાત્રા, ઝરમર વરસાદમાં ભક્તો બન્યા ભક્તિમય. મંગળવારના રોજ પાટીદાર સમાજ દ્વારા કરાશે એકતા યજ્ઞનું આયોજન. અને એસિડ ભરેલું ટેન્કર પલટી જતા ફેલાયો ભય. અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી. ચાંદની ગવાહીએ રવિવારે મુસ્લિમ સમાજે ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. રમજાન ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરદારોએ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી. આજે ઈદ ઉલ ફિત્રના તહેવારે નવા વસ્ત્રો પહેરી સૌ કોઈ અમીર ગરીબ બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાને ગળે મળ્યા હતા. તો ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડતા હિન્દુ સંતોએ ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરદારોને મુબારકબાદ આપી હતી. મસ્જિદોમાં વહેલી સવારે મુસ્લિમ બિરદારોની ખૂબ ભીડ જોવા મળી હતી. સવારે અલગ અલગ મસ્જિદો ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી. આખા મહિના દરમિયાન કરેલી ઇબાદતની ખુશીમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. સાથે મોટેરાઓએ નાનાને ઈદની ભેટ આપી હતી. કેમેરામેન પરેશ આંઠુ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ચેનલ આઈ વિટનેસના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ સાવંત દાન ધર્મ કરવા ઉપરાંત જરૂરિયાતમંદોની કાયમ પડખે રહેતા હોય છે. આધ્યાત્મિક વિચારધારા ધરાવતા ગણેશભાઈના માતૃશ્રી સ્વર્ગસ્થ સેવંતીબહેન પી સાવંતના સ્નેહભર્યા આશીર્વાદ સાથે સતત 16મા વર્ષે પણ એક ભગીરથ સેવાકર્મ તરીકે સિનિયર સિટીઝનો માટે વિવિધ જગ્યાએ યાત્રા પ્રવાસનું આયોજન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ વડીલો આ ત્રિદિવસીય યાત્રામાં જોડાયા છે. ટેલિવિઝનના માધ્યમથી પ્રસારિત કરાતી ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સ ગુજરાતી દૈનિક અખબારના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંતના માતૃશ્રી સ્વર્ગસ્થ સેવંતીબહેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે દર વર્ષની જેમ એટલે કે સતત 16મા વર્ષે પણ સિનિયર સિટીઝનો માટે ધાર્મિક સ્થળોની યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ફેબ્રુઆરી માસથી જ શરૂ કરી દેવામાં આવી હતી. ગત વર્ષે 120 જેટલા વડીલોએ યાત્રા પ્રવાસમાં ભાગ લીધો હતો, જ્યારે આ વર્ષે 150થી વધુ સિનિયર સિટીઝનોએ ભાગ લીધો છે. રવિવારની રાત્રે આ પ્રવાસનું પ્રસ્થાન થયું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે 16મા વર્ષમાં મારા માતૃશ્રી સ્વ સેવંતીબેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે દર વર્ષની જેમ આજે 16મો વર્ષ છે અને અમે દર વર્ષે જે સિનિયર સિટીઝન એટલે કે 50 વર્ષથી ઉપર જે બહેનો, જે વડીલો, જેને આપણે કાકાઓ કહેવાય, પરંતુ એને વડીલો કાકાઓ જેઓને દર વર્ષે અમે શિરડી સાંઈબાબાના દર્શન તેમજ ઉનાઈ વચ્ચે સાપુતારા સપ્તશૃંગી માતાના દર્શન અને શનિદેવના દર્શન અને રિટર્ન આવતા મુક્તિધામ એવા દર્શન કરાવીએ છીએ. આજે પ્રવાસનું આયોજન મારા માતૃશ્રી સ્વ જીવનું અવસાન થયું એના આજે 16 વર્ષ થયા, એના નિમિત્તે આ પ્રવાસ અમે લઈ જઈએ છીએ. અને પ્રવાસ લઈ જઈએ છીએ એટલે એવું નહીં કે આ લોકોને કોઈના ભરોસે આપણે સોંપી દેવા. એક મહત્ત્વની વાત એ કે હું પોતે મારી ગાડી સાથે એ લોકોની સાથે રહું છું, અને કોઈ કાકા કે કાકીને કંઈ તકલીફ પડે કે અમુક 50 વર્ષથી ઉપર એટલે 60-70 વર્ષના હોય છે, તો કોઈ બીમાર હોય અને કોઈને દવાની તકલીફ પડે તો એવી કંઈ હોસ્પિટલમાં લઈ જવું પડે અર્જન્ટ, તેના માટે હું મારી ગાડી સાથે રાખું છું. અને દર વર્ષે
બે બસ દ્વારા અમે 120 જણને પ્રવાસ કરાવીએ છીએ અને આજથી 12 વર્ષ પહેલાં એકવાર આ રીતે જે આ વર્ષે થયું તે રીતે કે 3 બસ કરવા પડી હતી અમારે ત્યારે પણ આ રીતે અમારી પાસે 600 કે 800 નામ આવેલા હતા જેનાથી અમે 3 બસ કરવામાં આવી હતી એ જ રીતે આ વર્ષે પણ અમારી પાસે 650-700 નામ જે સુરત શહેર તો ઠીક સાથે સાથે ભરૂચ વડોદરા અમદાવાદ અને નવસારી વલસાડ જેવા વિસ્તારમાંથી પણ વડીલોએ નામ નોંધાવ્યા છે જેનાથી જે 120 જણાને અમે લઈ જતા હતા એની જગ્યાએ આજે 180 જણને લઈ જઈએ છીએ એટલે ટોટલ અમારી બસ 3 બસ છે ને સાથે મારી ગાડી છે અને ગાડીમાં હું સાથે પ્રવાસ કરું છું ખાસ તો માતૃશ્રીના નિમિત્તે લઈ જઈએ છીએ એટલે એક દીકરા તરીકે અમે સેવા કરીએ છીએ ને જ્યારે અમે સાથે જઈએ ત્યારે જે ચા કહેવાય એ ચા પણ હું મારી જાતે બનાવું છું અને જાતે ચા બનાવીને બધાને નાસ્તો અમે જાતે પીરસીએ છીએ તો આ એક સેવા એવું નથી કે સુરત શહેરમાં ખાલી ચેનલ આઈ વિટનેસ કે ગણેશભાઈ પરંતુ સુરત શહેરમાં બહુ બધા વ્યક્તિ કે જે મજબૂત એટલે કે પૈસાદાર વ્યવસ્થિત હોય પરંતુ દરેકને હું ફરીથી વિનંતી કરું છું કે આપ જો વ્યવસ્થિત બિઝનેસ ભગવાનની કૃપા અને ભગવાનના આશીર્વાદ લેવા માંગતા હોય તો તમારા જે કંઈ આવક હોય તમે જે કંઈ પૈસા કમાતા હોય અને તમારી જે કંઈ આવક હોય એમાંથી 10% પૈસા તમે સાઇટ પર મૂકો તો કોઈ દિવસ તમારે ત્યાં વિઘ્ન નહીં આવે ભગવાન તમને આશીર્વાદ આપશે અને આવી સેવા કરતા રહો અમે આ નિમિત્તે કે ફક્ત 180 જણને ફક્ત અમે પ્રવાસ નહીં પરંતુ સાથે સાથે જે ગરીબ બાળકો હોય એવા 2000-2500 બાળકોને વિનામૂલ્ય નોટબુક આપીએ છીએ એ જ રીતે જે વિધવા શહેરમાં અને શહેરની બહાર વિધવા બહેનો છે તેમાં 1200 વિધવા બહેનોથી અત્યારે ગયા 2 વર્ષ પહેલાં સચિન વિસ્તારમાં જે અમે કાર્યક્રમ કરેલો ત્યારે 1500 વિધવા બહેનોને અનાજની કીટ આપેલી હતી એમ અમે દર વર્ષે 1200 વિધવા બહેનોને અનાજની કીટ આપીએ છીએ આ જે વિધવા બહેનોને અનાજની કીટ આપીએ એ જ્યારે કાર્યક્રમ જ્યારે અમે જ્યાં શરૂ કરેલો વિધવા બહેન માટે ત્યારે ફક્ત 30 વ્યક્તિ માટે અમે કરવામાં રાખેલો હતો ત્યારે અમે ફક્ત 100 ફોર્મ છાપેલા હતા હવે 100 ફોર્મ છાપેલા ત્યારે 300 જણા થયા હતા અને 300 ફોર્મ છાપ્યા ત્યારે 700 વિધવા બહેનોએ લાભ લીધો 700 જ્યારે ફોર્મ છાપ્યા ત્યારે 1000 વિધવા બહેનોનો ફાયદો લીધો લાભ લીધો અને જ્યારે 1000 છાપ્યા ત્યારે 1200-1500 વિધવા બહેનોએ આનો લાભ લીધો છે તો દરેક સુરત શહેરના નાગરિકો તેમજ જે કંઈ બિઝનેસ કરતા ભાઈઓ બહેનો વડીલોને વિનંતી કરું છું કે જો તમે બિઝનેસ કરતા હો યા તો તમે કંઈ નાનો બી બિઝનેસ કરતા હોય આ જે પ્રવૃત્તિ જ્યારે હું 3000 રૂપિયા કમાતો હતો ત્યારથી મેં પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે હું 300 રૂપિયા સાઇટ પર મૂકતો અને મિત્ર સર્કલ તરીકે કહેતો આજે અમે લાખો રૂપિયામાં સેવાનું કાર્ય કરીએ છીએ પરંતુ એ ખાસ સૌ ભાઈઓ બહેનોને વિનંતી કરીએ કે અમે કોઈની પાસે આ પૈસા ઉઘરાવતા નથી જે કંઈ અમારો બિઝનેસ છે એમાંથી અમે 10% પૈસા સાઇટ પર મૂકીને આ જે મારા માતૃશ્રીના નામે કરીએ છીએ તો જે કંઈ પ્રવાસમાં આવનાર જે વડીલો જે કાકા કાકી આપણે કહીએ એને અમે માતા પિતા તરીકે આ પ્રવાસ શેરડી સાઈબાબા કરાવીએ છીએ નથી કે અમે કોઈ એમાં કોઈની પાસે પૈસા કે કોઈની પાસે અમે દાન કે એવું લેવામાં આવતું નથી તો ખાસ કરીને ન્યૂઝ ચેનલ છે અમારી એટલે ખાસ દરેક ભાઈઓ બહેનો તેમજ શહેરના નાગરિકોને બી કહું છું કે ચેનલ આઈ વિટનેસ નવ ગુજરાતના માધ્યમ થકી અને કેબલ નેટવર્કના માધ્યમ થકી મારા માતૃશ્રીના નિમિત્તે સુરત શહેરમાંથી અમે દર વર્ષે આ રીતે પ્રવૃત્તિ શરૂ રાખીએ છીએ અને ભગવાનના આશીર્વાદ છે કે બધાનો સાથ સહકાર પ્રવાસમાં મળે એવી અપેક્ષા રાખીએ છીએ દક્ષિણ ગુજરાતની લોકમુખ્ય ચર્ચાથી એવી ચેનલ આઈ વિટનેસ અને દૈનિક અખબાર નવ ગુજરાત ટાઈમ્સના MD ગણેશભાઈ પી સાવંતના માતૃશ્રી સ્વર્ગવાસી સેવંતીબેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે આ વખતે સતત 16મા વર્ષે પણ સિનિયર સિટીઝનો માટે ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે અહીં અમુક સિનિયર સિટીઝનો ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીશું કે તેઓ પહેલી વાર આવ્યા છે કે પછી બીજી વાર આવ્યા છે કે તેઓ આ સંદર્ભે તેઓ કેવી લાગણી અનુભવે છે શું નામ બેન તમારું રેખાબેન કે આશાપુરીવાલા તમે પહેલી વાર આવ્યા છો કે બીજી વાર આવ્યા છો પહેલી વાર ક્યાં રહો છો તમે રામનગર પાંડેસરા કેટલી ઉંમર તમારી 56 તમને કોઈ મૂકવા માટે આવ્યું છે ખરું અહીંયા ના અમે એકલા આવ્યા છે કેટલા સંતાનો છે તમારા હું તો અનમેરેજ છું
શું નામ બેન તમારું? કલાબેન રજનીકાંત. ક્યાં રહો છો તમે? ગોપાલનગર, પાંડેસરા ગોપાલનગર. ક્યાં રહો છો તમે? પાંડેસરા ગોપાલનગર. પહેલી વાર આવ્યા છે કે બીજી વાર? પહેલી વાર. તમે સંપર્ક કેવી રીતે સાધેલો ચેનલનો? ટીવી પર અમે એડ જોઈ પછી અમે અહીંયા આવ્યા છે ફોર્મ માટે, ને ફોર્મ અહીંયાથી મળી લો એટલે અમે સાથે નીકળીએ છીએ. એટલે લકી ડ્રો માં તમારો નંબર લાગે? હા હા. શું નામ છે તમારું? ચંદ્રિકાબેન વિનોદ ચંદ્રો. ચંદ્રિકાબેન, ક્યાં રહેવાનું તમારે? વેસુ રહેવાનું, સુબનશલમાં. પહેલી વાર આવ્યા કે બીજી વાર? પહેલી વાર આવ્યા. તમને કેવી રીતના ખબર પડી કે અહીંયા યાત્રા લઈ જવાના છે? અમને ટીવી પર જોયું ને એટલે પછી અમે નામ રખાવ્યું, ડ્રો થયો તો નંબર લઈ ગયો, તમે આવ્યા છો. શું નામ તમારું? મારું નામ મનસોયા બેન. ક્યાં રહો છો તમે? અમે સચિન રહી છે, ગુજરાત હાઉસિંગ. તમને કેવી રીતે ખબર પડી કે યાત્રા પ્રવાસ લઈ જવાના છે? હું કેબલવારા ત્યાં ગઈ ને તો ગણેશભાઈ ને વાત કરેલી. ગણેશભાઈ ને કીધું કે મારો નંબર કોઈ દિવસ નથી આવ્યો, પહેલી વાર જ જાઉં છું. એટલે હવે તમે પહેલી વાર જ જાઓ છો? પહેલી વાર જ જાઉં છું હું. આગળ ક્યારેક શેરડી ગયા છે ખરા? ના, પહેલી વાર જ જાઉં છું. હા, પહેલી વાર. શું નામ તમારું? મારું નામ જગમોહનભાઈ નરોત્તમદાસ પંચાલ છે અને મારી ઉંમર 74 વર્ષની છે. વડાજણમાં રહું છું. મેં આ ચેનલ વિટનેસ ઉપર જ્યારે જાહેરાત જોઈ એ છેલ્લા 15 વર્ષથી લઈ શકે અને અહીંયા બટા ટુર્નામેન્ટમાં ઓફિસ આવીને નામ નોંધાવજો તો અહીં આવીને નામ નોંધાવી ગયેલો. પછી અમને જાણ કરવામાં આવી કે ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં જો તમારો નંબર લાગે તો તમને કોન્ટેક્ટ નંબર ઉપર તમને છે તે જાણ કરવામાં આવશે. પછી એમનો ફોન, અહીંથી ફોન આવ્યો અમારા ઉપર કે ડ્રોમાં તમારો નંબર લાગ્યો છે અને તમે ઓફિસે આવી જજો. તો હું અહીંયા ઓફિસે આવી ગયો તો અહીંથી મને કાગળ બધો વિગતવાર ટૂરનો કાગળ આપવામાં આવ્યો અને અમને આ બાબત પછી બહુ આનંદ થયો કે આટલા વર્ષે બી અમને આવો ચાન્સ મળ્યો છે. એટલે તમે પહેલી વાર જ આવો છો? હાજી, પહેલી વાર આવું છું. અમે તો આઈ વિટનેસ ચેનલ પર અમે જોયું ત્યારે અમને ખ્યાલ પડ્યો ક્યારે અમારે મારે છે પોતાનો છોકરો નથી અને બહુ મિડલ એકદમમાં પોઝિશનનો માણસ છે એટલે અમારા માટે તો આ બહુ અપૂર્વ લાભ છે. તમારી કોઈ દવા ચાલે છે ખરી? હા, મારે છે ને તે મારી બીસીસને છે, ડાયાબિટીસ અને પ્રેશરની દવા ચાલે છે. તમારા પત્ની પણ છે? હા, મારા પત્ની પણ સાથે આવેલા છે. સાથે દવા લાવ્યા છો? બિલકુલ બિલકુલ, બધું કમ્પ્લીટ પૂરી તૈયારી કરીને આવ્યા છે. તમે ગણેશભાઈને ઓળખો છો? ના, અમે ગણેશભાઈને ઓળખતો નથી પણ હું અત્યારે ગણેશભાઈની ઉપર મુલાકાત મેં કરી એમની જોડે. પહેલી વાર જ મળ્યા? હા, પહેલી વાર મળ્યો છું ગણેશભાઈને. કેવું લાગ્યું તમને ગણેશભાઈને મળીને? બિલકુલ બિલકુલ, હું તો એમ કહું કે ભગવાનના માણસ છે એમ કહું તો ચાલે, બહુ આનંદ થયો. ક્યાં રહો છો? સગરામપાડા કૈલાસનગર સોસાયટી. કેટલી ઉંમર તમારી? 63. આ યાદા પ્રવાસનું આયોજન ચેનલ આઈ વિટનેસ તરફથી કરવામાં આવ્યું છે તો તમને કેવી રીતના ખબર પડી? એ મને સમાચાર જોવાનો શોખ વધારે છે એટલે સુરતની લોકલ ચેનલ બધી હું જોયા કરું છું અને એમાં તમારી જે જાહેરાત આવે છે તે વાંચીને મેં અહીંયા આવીને નામ લખાવી ગયેલો. તમે એકલા જ છો કે તમારી સાથે બીજા કોઈ છે? મારા વાઇફ છે. એમની કેટલી ઉંમર છે? એમની 61. તમે ગણેશભાઈને ક્યારેક મળ્યા છો ખરા? ના, ગણેશભાઈને મળ્યા નથી. ચેનલ કેટલા વખતથી જુઓ છો? ચેનલ તો હું લગભગ આજે 8-1 વર્ષથી જોઉં છું. તમને ગણેશભાઈને મળવાની ઈચ્છા થાય છે ખરી? ગણેશભાઈને મળવાની ઈચ્છા થાય છે? થાય થાય જ ને. કેમ ઈચ્છા થાય છે? હે, કેમ ઈચ્છા થાય છે ગણેશભાઈને? આયોજન કરે છે અને લોકોને અહીંતર અમારા જેવા સિનિયર સિટીઝનોને એવા હોય છે તેને લઈ જાય છે ફ્રીમાં, એ બહુ સારું કહેવાય. શું નામ તમારું? દિનેશભાઈ સિંહ ભટ્ટ. હા, મારે રહેવાનું સૈદપુરા વાવસેરી અને સાવન સાહેબ છેલ્લા 16 વર્ષથી એમના મધરના સ્મરણાર્થે આજે આટલું સરસ કાર્યક્રમ આપે છે તેમને મારે હું તેમને નમન કરું છું. ભલે હું વડીલ છું, આજે મારી 71 યર્સની ઉંમર છે શું, પણ હું એમને એટલું બધું માનું છું સાહેબને અને દરરોજ જે હું આઈ વિટનેસ ચેનલ દરરોજ જે સવારે બપોરે સાંજે હું જોયા જ કરતો હોઉં છું એટલે એના પરથી પેલો નીચે પટ્ટીમાંથી કે ભાઈ જેને નામ નોંધાવો નામ નોંધાવો અને એ પ્રમાણે પછી એ થયું. આ મારા નાના બહેન છે એ વડોદરાથી આવે છે એટલે બેન અહીંયા કામરે દાદા ભગવાનનો આવે છે. પછી એમણે સાહેબને ફોન કર્યો કે સાહેબ હું મારા મોટાભાઈને ઘરે આવું છું એટલે સાહેબે કહ્યું સારું બેન તમે મળવા આવો એમને એમ પેપર. એટલે હું તો સાહેબને એટલા બધા અભિનંદન આપું છું કે આજે 16 વર્ષથી આ પ્રમાણે અવિરત આ 16મું વર્ષ સાહેબ એમનું 70 પાંડુરંગ સાવંત જે છે એમના મમ્મી એમના સ્મરણાર્થે આજે બસની આયોજન કર્યું છે સાહેબે. બહુ સુંદર સાહેબ, અમારા જેવા માણસને તો આમ અત્યારે બોલતા તમે માણસ મને તો આમ આંખમાં પાણી જેવું આવી ગયું છે કે આવી સુંદર વ્યવસ્થા આજે સુરત શર્મા માનો કે
હીરાના મોટા મોટા વેપારીઓ છે, બરાબર છે, કરોડો પટી છે, અબજો પટી છે, એ લોકો આવું નથી કરી શકતા. જ્યારે સાહેબ આજે આટલું સરસ 16 વર્ષથી સતત આ પ્રમાણે કરે છે, એ બદલ હું તો સાહેબને એકદમ હું તો નમન કરું છું. શું અને અમારા બધા સિનિયર સિટીઝન વતી અમે એમને શુભેચ્છા પાઠવી છે કે ભાઈ એમનો એમના ધંધાનો વિકાસ બહુ સારો રહે અને એમનું આયુષ્ય પણ ઘણું લાંબુ હોય કે જેથી આ પ્રમાણે સિનિયર સિટીઝનની સેવા કરી શકે એવી મારી સાંઈબાબાને નમ્ર વિનંતી છે. જય સાંઈનાથ. તમે પહેલી વાર આવ્યા કે બીજી વાર આવ્યા? હું બીજી વાર આવ્યો સાહેબ. હા જી હા. બીજી વાર આવ્યા તો તમે કંઈક સાહેબને વાત કરી હતી ગણેશભાઈ સાવંતને કે પછી ડ્રો દ્વારા નંબર લાગેલો? મેં સાહેબને વાત કરી, મેં કે સાહેબ હું એકલો જ છું, મારા હું કોઈ નથી, મારા વાઈફ ગુજરી ગયા છે ને આઈ હેવ નો ઇસ્યુ એટ ઓલ. અને સાહેબ મારી 71 વર્ષની ઉંમર છે અને સાહેબ મારી બાબાના દર્શન બહુ ઈચ્છા છે, એટલે સાહેબ એવું સારું એમ કે તમે ઓફિસે આવજો. પછી સાહેબને આવીને પછી હું મળ્યો, એટલે સાહેબ તો નહીં મળ્યા પણ પછી એમણે કહી રાખ્યું હતું કે ભાઈ આ કાકા આવશે એમ કે સાહેબ આવશે ત્રીસી અને 71 વર્ષની ઉંમર છે, શ્રી દિનેશભાઈ ભટ્ટ આવશે, એટલે એ પ્રમાણે મને પેલા કાકા બેસે છે ટેબલ પર, એમણે પછી મને એ પ્રમાણે બધું મને આપી દીધું, ફોર્મ આપી દીધું. હજી સુરત શહેરમાં બીજા બી એવી ઘણી સંસ્થાઓ છે કે જે આવી રીતના યાત્રા પ્રવાસનું આયોજન કરે છે, પણ તમે ગણેશભાઈના આયોજનમાં જ કેમ આવવાનું પસંદ કરો છો? ના, એમના આયોજનમાં આવવાનું પસંદ ના, બીજી બધી મને બહુ નથી ખ્યાલ સાહેબ, કારણ કે હું તો વધારે પડતું આ આઈ વિટનેસ ચેનલ જોઈએ અને આજ તક બીજું, હા, એટલે આઈ વિટનેસ ચેનલ પરથી ખબર પડી કે ભાઈ આ પ્રમાણેનું દર વર્ષે ચાલે છે, બીજી કોઈ જગ્યાએ ચાલે એનું મને ખબર નથી, આઈ ડોન્ટ નો ખરેખર સાહેબ. લાસ્ટ ટાઈમ જ્યારે તમે ગયા હતા તો તમને ગણેશભાઈનો કેવો સહકાર મળ્યો હતો? અરે બહુ સુંદર સહકાર સાહેબ. હવે મને તો ખબર છે કે સવારે બધાને ચા નાસ્તો હોય તો જાતે સાહેબ બધાને ચા એ આપે કે આગ્રહ કરીને કે ભાઈ કોઈને વધારે ચા જોઈએ છે, કોઈને થોડી ચા વધારે જોઈએ. હવે આટલા મોટા વ્યક્તિ આ પ્રમાણે અમારી સિનિયર સિટીઝન સેવા કરે સાહેબ, એ જ એટલું બધું, એટલી નમ્રમાં જે નમ્રતા છે સાહેબમાં, એવી નમ્રતા તો સાહેબ અત્યાર સુધી મારી 71 વર્ષમાં મેં કોઈ જોઈ નથી, ને બીજા સુરતમાં કદાચ આવું સંસ્થા ચાલતી હશે એનું જે મને ખબર જ નથી, એટલે એ બાબતનું હું અજાણ છું સાહેબ. પણ મને તો એટલે ક્યારેક એવું કહી શકાય કે જો કોઈ વ્યક્તિનું આયોજન, કોઈ વ્યક્તિની આવડત આપણાને ગમી જાય તો આપણાને બીજા કોઈ વસ્તુ દેખાતી નથી, એવી રીતના તમને ગણેશભાઈના આયોજન અને ગણેશભાઈનું કામ પસંદ પડી ગયું એવું કહી શકાય? ચોક્કસ 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 100% સાહેબ, 100%. શું નામ આપનું બેન? મહેન્દ્રાબેન જી પંચાલ, બરોડાની છું. છેલ્લા 12 વર્ષથી દાદા ભગવાન કામરેજ સચ્ચિદાનંદમાં હું આવું છું અને આ દિનેશભાઈના તરફથી મેસેજ હતો કે અહીંયા ડ્રો થાય છે, મને તો આનું કંઈ ખબર જ નથી, અને પછી મેં શ્રી એમને નંબર આપ્યો અને મેં ડાયરેક્ટ પછી બરોડાથી ફોન કર્યો. અને હું નિવૃત્ત છું, જિલ્લા પંચાયત વાઘોડિયા તાલુકામાંથી મેડિકલ લાઈનની છું, અને ત્યાર પછી મને એવું થયું કે મેં સાંઈબાબા ગઈ નથી દર્શનમાં, અને જો સાંઈબાબા મને દર્શન મળે કરવાના તો શું, મારો ખૂબ ખૂબ આભાર. એવું મેં ગણેશભાઈને ત્યાં બરોડાથી ફોન કર્યો. તમે આ પહેલી વખત જઈ રહ્યા છે કે ના? ફર્સ્ટ ટાઈમ. મેં આજે તમે એક સાથે ગણેશભાઈના પુણ્ય પ્રતાપે 7 યાત્રા સ્થળોનું દર્શનનો લાવો મેળવવાના છે, તમે કેવી લાગણી અનુભવો છો? એમની ખૂબ જ લાગણી અનુભવું છું કે જે એમને મને કહ્યું કે તમે ત્યાં ફોનથી અહીંયા પાન કાર્ડ અને આધાર કાર્ડ લઈને આવજો, અને હું અહીંયા શુક્રવારના અમારા દાદા ભગવાન કીર્તન ભક્તિ હતી એમાં આવેલી છું, કામરેજ 2 દિવસ રોકાઈને આજે ત્યાંથી જ બારોબાર અહીંયા આવી છું સામેલ થયેલી. એમ શ્રી ગણેશભાઈ સરને મેં જોયેલા પણ નથી, પણ કલ્પના મેડમ જે છે એમને મારી સાથે વાત કરી હતી, શુક્રવારના દિવસે હું આવી અને મને એમને ફોર્મ આપ્યું. તમે હજુ સુધી મળ્યા જ નથી ગણેશભાઈને? ના. તમને મળવાનું ઈચ્છા થાય છે ખરી? હા, મળવાનું તો થાય ને સરને, મળવાનું થાય આટલી મોટો પ્રવાસમાં આવવાનું, અને હું તો અહીંયા ઓલરેડી સુરતનો મેં એરિયા પૂરો જોયો પણ નથી, આમના થ્રુથી જ મેં જોયો છે, એટલે મળવાનું તો થાય જ મને. કાલે સવારે ચા તમને જાતે જ આપશે સાહેબ. ડોન્ટ વરી, થેન્ક યુ વેરી મચ. ક્યાં રહેવાનું? અમે જીવનજ્યોત નગરમાં રહીએ. આજે યાત્રાધામનું જે આયોજન ચેનલ આઈ વિટનેસના એમડી ગણેશભાઈ પી સાવંત દ્વારા કરવામાં આવ્યું છે, તો તમે કેવી લાગણી અનુભવો છો? મને બહુ જ સારું લાગે છે, ને હું આ જગ્યાએ કશે ગઈ જ નથી, એટલે મને એમ થયું કે મારો નંબર લાગ્યો તો સારું થયું. 2-3 વાર હું આવેલી ત્યારે મારો નંબર નહીં લાગેલો, તો મેં જાતે પેલા સાહેબને કીધેલું નામ લખવા કે આ વખતે કંઈ નંબર લાગી જાય તો સારું, તો આ યાત્રા થઈ જાય. મેં આઈ વિટનેસનું ચેનલ જોઉં ને તેની નીચે મેં હેડિંગ જોયું ને, તેના પરથી પછી મેં 5 વર્ષથી ટ્રાય કરી. તમે પહેલી વાર જાઓ છો કે બીજી? પહેલી વાર.
આ જગ્યા હું ગઈ જ નથી. તમે ગણેશભાઈ ને ક્યારેક મળ્યા છે ખરા? ના હવે સાહેબ ઓફિસમાં કોણ બેસે તે ખબર નહીં, ચશ્મારા ભય હતા. કાલે સવારે તમને સાહેબ જાતે જ ચા પીવડાવશે. હા થેન્ક યુ વેરી મચ. મારું નામ ગિરધરભાઈ શાહ છે, હું પાલપુર પાટિયા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહું છું. કેટલી ઉંમર છે આપની? મારી 75 વર્ષની ઉંમર છે. આ પ્રવાસમાં પહેલી વાર આવો છો કે બીજી વાર આવો? પહેલી વાર આવી રહ્યો છું. ગણેશભાઈ દ્વારા જે આ કાર્યક્રમ યોજાયો છે તમને કેવું લાગે? બહુ સારું લાગે છે. મને તેમ લાગે છે કે આ પ્રોગ્રામ હર વર્ષે મતલબ થવો જોઈએ અને લોકોને બધાની દુઆ એમને મળવી જોઈએ. બસ તમારી સાથે બીજા કોઈ છે? હું એકલો જ, અમારા ભગવાન સાથે જ, અમારા ઉપરવાળા બાબા અમારા સાથે છે બસ. શું નામ બેન તમારું? કૈલાસબેન. ક્યાં રહો છો? પ્રાણનગર હોસ્પિટલની પાછળ, વેરોડ. વેરોડ. કેટલી ઉંમર તમારી? 59. તમે પહેલી વાર આવો છો કે બીજી? પહેલી વાર. કેવું લાગે છે તમને આજે એક સાથે 7 સ્થળોનું આયોજનમાં તમારો નંબર લાગ્યો છે? સરસ. 3 વખત અમારો ફોન આવી ગયો કે તમે આવવાના છે, આવવાના છે. હા અમે આવવાના છે. શું નામ તમારું? જગદીશભાઈ મુનીવાલા. ક્યાં રહો છો તમે? બેરોડ પ્રાણનાથ હોસ્પિટલ પાસે. કેટલી ઉંમર છે આપની? 67. પહેલી વાર આવો છો કે બીજી વાર? ફર્સ્ટ ટાઈમ. એક સાથે 7 સ્થળોએ તમને યાત્રા કરવાનો મોકો મળ્યો છે ચેનલ આઈ વિટનેસ તરફથી, કેવી લાગણી અનુભવો છો? હા મોકો આવી ફરી બીજી વાર મળતો રહી ને દરેકને સભાસદને હા મોકો મળતો રહી એવી પ્રાર્થના કરીએ. શું નામ તમારું? કાંતિભાઈ. ક્યાં રહો છો? મૈઢલપુરા સતી માતાના એરીમાં, રુગનાથપુરા. રુગનાથપુર. તમારી? મારે 65 વર્ષ. પહેલી વાર આવ્યા કે બીજી વાર? પહેલી વખત. આ મારે પત્ની છે. પ્રવીણા. ક્યાં રહો છો? આશીર્વાદ ફ્લેટ બમરોલી. બહુ સરસ. ને આઈ વીકનેસ પર અમે વાંચ્યું ને અમે ફોર્મ ભર્યું ને અમારો ધ્રુવમાં નંબર લાગી ગયો. અમે પણ પહેલા વહેલા જ આવીએ છીએ. એવું લાગે છે તમને? બહુ સરસ લાગે. બહુ સરસ લાગે. ઘણું સારું લાગે. શું નામ તમારું? દિનેશભાઈ સુરતી માંડવી. ક્યાં રહો છો? આશીર્વાદ પ્લેસ સોસે સર્કલ. કેટલી ઉંમર તમારી? 62. આગળ ક્યારેક શિરડી ગયા છે ખરા? 3 વાર પદયાત્રા ચાલતા ગયો, 3 વખત. પછી હવે બસમાં ગયો ના 5મી વાર. ચેનલ આઈ વિટનેસ તરફથી પહેલી વાર જાઉં છું? હા પહેલી વાર. એવું લાગે જેકપોટ લાગે એવું લાગે. બાબા નું બોલાયો કહેવાય ને, ઈચ્છા હતી અમારે બસ જોવાનું ગોઠવવા, એમની ઈચ્છા હોય અમે બોલાવાની તમે બોલાવે અમને લોકોને. ક્યાં નામ આપકા? મહેન્દ્રભાઈ યાદવ. કેટલી ઉંમર હે આપકી? 60 પૂરી થઈ ગઈ. બધી એ આ કાર્યક્રમમાં પહેલી વાર જાઉ છો કે પછી બીજી વાર જાઉં છો? આ કાર્યક્રમમાં પહેલી વાર જાઉં છું, એની પહેલા જ આવ્યા છું બાઇક પર. ક્યાં રહો છો તમે? 70 રવિરાવ સોસાયટી. કેટલી ઉંમર તમારી? 77. આ પ્રવાસમાં તમે કે પહેલી વાર જાઓ છો કે પછી આગળ ક્યારેક ગયા છો? આગળ હું મારે પૂર્ણ 2-3 વાર જઈ આવેલો. 10-15 વર્ષ પછી આજે પહેલી વાર જાઉં. આજે એક સાથે 7 સ્થળે તમને ફરવાનો મોકો મળે છે ગણેશભાઈ તરફથી. આનંદની વાત છે અમારા માટે. અને આટલી ઉંમરવાળા આટલી ફેસિલિટી આપે અને વરિષ્ઠ માણસની કદર કરે એ બહુ સારું કહેવાય. ક્યાં રહો છો? ગાયત્રી એપાર્ટમેન્ટ ચાઇના ટાઉનની સામે. તમને કેવી રીતના ખબર પડી કે આ પ્રવાસનું આયોજન થયું છે? પ્રવાસનું આયોજન જે અમારે ત્યાં કલેક્શન માટે જે આવે છે એમણે કીધું કે ભાઈ આ રીતનું ફોર્મ ભરીને તમે આપો તો ડ્રોમાં તમારું નામ નીકળશે, તો તમને જવા મળશે. ફોર્મ ભરીને આપ્યું હતું, ડ્રોમાં નામ નીકળ્યું, એ લોકોએ ફોન કર્યો. શું નામ તમારું? નલિનીબેન. તમને કેવી રીતના ખબર પડી કે આ કાર્યક્રમ પ્રવાસમાં યોજાવાનો છે? અમે લોકોએ ફોર્મ ભર્યું હતું અને એમાં અમારું નામ નીકળ્યું લકી ડ્રોમાં. જંતિલાલજી તમને કઈ રીતે ખબર પડી કે અત્યારે સેટબોક્સ બનાવવા આવેલા તે વખતે ફોર્મ આપેલું હતું, એ જોઈને તાર નામ લખાવેલું હતું એટલે ડ્રોમાં નંબર લાગી. પ્રથમ વખત જ જાઉં છું. હા હા. તમારી સાથે બીજું કોણ જાય છે? 2 જણા. શું નામ છે આપનું? મારું કુસુમબેન જયંતિલાલ દલાલ. તમે એક સાથે 7 યાત્રા જાઓ છો, તમે કેવું અનુભવી રહ્યા છો? અમન હા શિવખોરી ને બરે ગયેલા. આ વખતે તમે એક સાથે 7 જગ્યાએ જાઓ છો? હા હા. અનુભવ સારું થાય, સારું લાગે.
તમે આ પ્રવાસમાં પ્રવાસ પહેલી વાર જઈ નલિનીબેન, તમે સતત કેટલા વર્ષથી આ પ્રવાસના આયોજનમાં તમે જોડાઓ છો? હું સતત 12-15 વર્ષ જેવું થઈ ગયેલું છે મને એમાં આયોજનમાં જોડાઉં છું. જે ગણેશભાઈ સાવંત દર વર્ષે જે આયોજન સિનિયર સિટીઝનો માટે કરે છે તેમાં હું જોડાઉં છું. અને સિનિયર સિટીઝનોની કઈ રીતે સેવા કરો છો? એક તો પહેલી વાત તો એક કે સિનિયર સિટીઝન એટલે જે ગણેશભાઈ જે આ ખરેખર જે બહુ ખૂબ જ સુંદર આયોજન કરેલું છે. અને સિનિયર સિટીઝનમાં સેવામાં એવું છે કે જે બિચારા એજેડ લોકો હોય છે જે ગણેશભાઈ એમને લઈ જાય છે તેમના માટે આમ બધી સગવડો બધી મળે છે, તેમને બધી વ્યવસ્થામાં અમે રાખીએ છીએ, બધી વ્યવસ્થા બધી કરીએ છીએ. એ રીતે સુંદર જે આયોજન કરે છે એટલે દર વર્ષે અમને જવાનું અને મને સેવા આપવાનો જે મને મોકો મળે છે તે ગણેશભાઈની હું ખૂબ જ આભારી છું. એક સ્વયંસેવિકા તરીકે તમને સિનિયર સિટીઝનને સેવા આપવાનો લહાવો જે મળે છે તો તે માટે તમારે શું કહેવું છે? મને તો પહેલાં તો ખૂબ જ આનંદ થાય છે કે ગણેશભાઈ મને સામેથી દર વર્ષે કહે છે કે બેન તમારે તો આવવાનું જ છે સેવામાં. તે સેવામાં મને એટલો બધો લાભ અને આનંદ થાય છે, મને ખૂબ જ આનંદ થાય છે સેવાના લાભ માટેનો. જે સિનિયર સિટીઝન માટે જે ગણેશભાઈ કરે છે તેમના માટે પણ હું એમને પણ ખૂબ જ અભિનંદન આપું છું કે જે ગણેશભાઈ આવો દર વર્ષે આ જે કાર્યક્રમ કરે છે તેમાં સિનિયર સિટીઝને કીટનું વિતરણ, વિધવા બહેનોને કીટનું વિતરણ કરે છે, તેમજ છોકરાઓને પુસ્તકો નોટ ચોપડાઓ પણ આપે છે તેનું પણ આયોજન કરે છે. અને અમને જે ખરેખર જે મોકા આપે છે સરસ તેમને ખૂબ જ ગમે છે. તમારી સાથે બીજા પણ સ્વયંસેવકો હોય છે, બહેનો હોય છે? હોય છે, અમારા સાથે બહેનો હોય છે, એક અમારા કામિની બેન પણ કોઈક વાર હોય છે, જયાબેન પણ અમારા હોય છે, એવા મહિલા બહેનો અમારી હોય છે, મહિલા મંડળની બહેનો અમુક ટાઈમે જોડાયેલી હોય છે. અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ. સમગ્ર ભારતભરમાં પોતાના નોકરી વ્યવસાય અંતર્ગત સ્થાયી થયેલા ઓરિસ્સાવાસીઓ ભગવાન જગન્નાથને પોતાના ઇષ્ટદેવ તરીકે પૂજે છે અને દર વર્ષે અષાઢી બીજના દિને ઠેક ઠેકાણેથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન રંગેચંગે કરવામાં આવે છે. આ યાત્રા દરમિયાન ભગવાન પોતે નગરચર્યાએ નીકળી ભાવિક ભક્તોને આશીર્વાદ આપી મનોવાંછિત ફળ પણ શ્રદ્ધાપૂર્વક કરાયેલી વિનંતીને અનુસંધાને આપતા હોવાની એક આસ્થા પણ છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીને ભક્તો દ્વારા રથમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સહિત બેસાડવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે આ એક જ દેવ એવા છે જે વર્ષમાં એકવાર પોતાના મંદિરમાંથી નીકળી ભક્તોને દર્શન આપે છે. એક નિયમ પ્રમાણે પ્રભુ પોતાના નિજ મંદિરેથી નીકળી માસીના ઘર એટલે કે મોસાળ પક્ષે જાય છે, જ્યાં 9 દિવસનું રોકાણ કરી સ્થાનિક ભક્તોને દર્શન આપે છે. ત્યારબાદ ભગવાન ફરીથી પોતાના નિજ ધામ વાજતે ગાજતે પરત ફરે છે. સુરત શહેરમાં પણ પાંડેસરા, અમરોલી, મહિધરપુરા, સુરત રેલવે સ્ટેશન સહિત 84 તાલુકાના સચિન કનકપુરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે કાઢવામાં આવી હતી. સુરત શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં ઓરિસ્સાવાસી સમાજના લોકો રહેવાથી અષાઢી બીજના દિવસે સુરત શહેર પણ જગન્નાથ યાત્રાધામ જેવું ભાસી આવ્યું હતું. શહેરભરમાં યોજનારી રથયાત્રામાં હજારો લાખો ભક્તો જોડાયા હોય છે, જેને લઈને કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે રથયાત્રા દરમિયાન સિવિલ ડ્રેસમાં પણ મહિલા પોલીસ અને પુરુષ પોલીસ ભક્તોની વચ્ચે ઉપસ્થિત રહી ચાંપતી નજર રાખી હતી. જ્યારે બીજી તરફ ભગવાનને નવા જવા માટે રાજકીય અગ્રણીઓ પણ તબક્કાવાર રથયાત્રામાં જોડાયા હતા. રથ જ્યાં જ્યાંથી પસાર થયો ત્યાં ત્યાં ભક્તોએ પણ વિધિવત જાતના ફૂલ પધરાવી પ્રભુને આવકાર્યા હતા. કોમી એખલાસના વાતાવરણ વચ્ચે મુસ્લિમ બિરાદરો પણ આ રથયાત્રામાં જોડાયા હતા અને ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. સમગ્ર દેશની અંદર અષાઢી બીજને દિવસે ભગવાન જગન્નાથની યાત્રાઓ નીકળતી હોય છે. જગન્નાથપુરીમાં ભારત દેશની એટલે કે વિશ્વની સૌથી મોટી જગન્નાથ યાત્રા નીકળે છે અને ત્યારબાદ અમદાવાદ શહેરમાંથી, સુરત શહેરમાંથી પણ 5 વિસ્તારોમાંથી જગન્નાથ યાત્રા નીકળશે. જે સુરત શહેરની મુખ્ય યાત્રા છે તે જાંગીરપુરાના ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવે છે, જે સ્ટેશન વિસ્તારથી નીકળે છે. અષાઢી બીજની સવારે આપણે ઇસ્કોન મંદિર ખાતે છીએ. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા ભક્તો છે, ભક્તો દર્શન માટે આવ્યા છે. અહીં લોકોની લાઈનો લાગે છે. સામાન્ય દિવસોમાં અહીંયા આટલી ભીડ હોતી નથી, પરંતુ અષાઢી બીજ હોવાને કારણે અહીં ભીડ જોવા મળી રહી છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. બપોરે જ્યારે જગન્નાથની યાત્રા સ્ટેશનથી પ્રસ્થાન કરશે ત્યારે સમગ્ર સુરત શહેરમાં જય જગન્નાથના નારા ગુંજી ઉઠશે અને આ યાત્રા મોડી સાંજે એટલે કે રાત પડતા સુધીમાં ફરીથી
ઇસ્કોન મંદિર ખાતે પહોંચશે. સુરત શહેરના જાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર ખાતે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. અષાઢી બીજ છે, ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને વાલાની યાત્રાને એ પહેલાં દર્શન કરવા જગન્નાથના ભક્તો અહીં આવી રહ્યા છે. આપણી સાથે ડિવોટીઝ ઇસ્કોનના છે. જી, આપનું શું નામ છે? રાજેશદાસ. રાજેશદાસજી, શું મહાત્મય છે અષાઢી બીજમાં રથયાત્રાનું? યસ, જગન્નાથ ભગવાન બહુ દયાળુ છે. જગન્નાથનો અર્થ છે જગતના નાથ, અને એટલા દયાળુ છે કે લોકો મંદિર સુધી નથી આવતા તો ભગવાન સ્પેશિયલ લોકોને દર્શન કરવા, દર્શન આપવા માટે એક એક જગ્યાએ શહેરમાં પરિભ્રમણ કરવા નીકળે છે. આના ઘણા બધા મહાત્મ્ય છે, જેમાંથી એક છે કે ભગવાન વૃંદાવન તરફ જઈ રહ્યા છે, ગોપીઓને લઈ જઈ રહ્યા છે. આ ગુડ મહાત્મ્ય છે. પણ જનરલ લોકો માટે ભગવાન દર્શન શાસ્ત્રોમાં બહુ વર્ણન છે. જેમ કે ભવિષ્ય પુરાણમાં લખ્યું છે કે જે પણ વ્યક્તિ જગન્નાથ ભગવાનના રથમાં દર્શન કરે છે અથવા રથની પાછળ ચાલે છે તો એ વ્યક્તિના બધા પાપકર્મો નષ્ટ થાય છે. એટલે ભગવાન હોલસેલમાં લોકોને પોતાની તરફ લાવવા માટે આ પ્રયાસ છે ભગવાનનો, કે પોતે શહેરના પરિભ્રમણ કરવા માટે નીકળે છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે બધા મારા ધામમાં આવો, યદ ગત્વાના નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. મારું એક એવું ધામ છે કે જ્યાં જન્મ મૃત્યુ ઘડપણ રોગ નથી અને કોઈ પણ પ્રકારની પીડા નથી. આપણે અહીંયા જોઈએ છીએ, જીએસટી વધે છે, મોંઘવારી વધે છે, બધી વસ્તુ વધે છે, વૃદ્ધ બનીએ છીએ, મૃત્યુ આવે છે અચાનક. તો આ બધી પીડા ભૌતિક જગતમાં છે, આ ભૌતિક જગતમાં કોઈ સુખી નથી. એટલે ભગવાન સ્પેશિયલ પોતાના ધામમાં લઈ જવા માટે આવા બધા ઉત્સવો ઉજવે છે, જેમાંનો એક આ ઉત્સવ છે રથયાત્રા, કે જેમાં ભગવાન નગરની પરિક્રમા કરવા નીકળે છે. અને ભગવાનની બહુ મોટી આંખો છે, જે પણ વ્યક્તિ ગમે એટલા પણ દૂર હશે ભગવાન એની નોંધ કરે છે અને એ વ્યક્તિના પાપકર્મો નાશ પામે છે અને ભગવાનનો ભક્ત બને છે. હરે કૃષ્ણ. આપણી સાથે ઘણા અન્ય પણ બાળકો પણ છે, બાળકો પણ જગન્નાથની દર્શન કરવા અને યાત્રા માટે આવ્યા. શું નામ છે બેટા તારું? જયત્રી. જયત્રી, ક્યાંથી આવી છે તું? ઘર ક્યાં છે તારું? બાજુમાં. શું કામ આવી છે આજે? રથયાત્રા. રથયાત્રામાં જવા માટે. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. શું બોલી દે? જય જગન્નાથ. શું નામ છે તારું? ભૈમી. કયા સ્ટેન્ડર્ડ માં ભણે છે? ફોર્થ. જગન્નાથ, સુભદ્રા ને બલરામ. જય જગન્નાથ. અબાલ વૃદ્ધ સૌ કોઈ જગન્નાથ યાત્રામાં આનંદભેર જોડાવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. સુરત શહેરના લોકો જે ઘરેથી પોતાના ઘર નજીકથી આ યાત્રાને જોવા માંગતા હોય તેઓ માટે 3 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધીનો અવસર છે. જગન્નાથ પોતે ભક્તોને દર્શન આપવા માટે નગર ભ્રમણ પર નીકળશે. આ પ્રસંગે હું સુરતના સર્વે નાગરિકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું, અને આ વર્ષે આપણે આ ઉત્સવ ખૂબ સારી રીતે માણીએ તેવી આશા રાખું છું. સુરત શહેર પોલીસ આ ઉત્સવ સારી રીતે પસાર થાય તે માટે ખૂબ ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલો છે. આ સૌને આ પ્રસંગે મારી તરફથી શુભકામના. હું ભાવિની ગજ્જર, હું અડાજણ પાટિયા, પાલનપુર પાટિયા રહું છું, અને મારા અહીંયા ભગવાન નિધામ પધારી રહેવા માટે પોતાના આંગણે જશે હવે, અને મારા આંગણેથી ભગવાન પસાર થાય એ મારા માટે હૃદય અને આતુરતાની વાર છે અત્યારે, જે ભગવાનને હું દર વર્ષે દર્શન કરું છું અને એટલા અંતરથી દર્શન કરવા ઈચ્છું છું કે ભગવાન પોતાના નિધામ મોસાળથી પોતાના ઘરે જાય ત્યારે અમને સારા આશીર્વાદ અને સારી એવી શુભેચ્છા પાઠવતા જાય એવી શુભકામના સાથે હું ભગવાનની આતુરતાપૂર્વક રાહ જોઉં છું અહીં. તમે કેટલા વખતથી ભગવાનના દર્શનની રાહ જોઈ રહ્યા છો? હું અહીંયા 1/2 કલાકથી ભગવાનની રાહ જોઉં છું, તેમ છતાં મારા ઘરેથી પણ મારા કોન્ટેક્ટ રાખીને હું ભગવાન ક્યાં આવ્યા એના કોન્ટેક્ટમાં જ રહું છું કે આજે મારે ભગવાનના ખૂબ જ સરસ રીતે દર્શન થાય અને ભગવાન અમને શુભને શુભ આશીષ આપે એવી આશીર્વાદ સાથે ભગવાનની પ્રાર્થના કરું છું. ભાઈ, શું કેવું છે તમારી સેના વિશે? કઈ રીતનું આયોજન કર્યું છે તમે? અમે આ રથયાત્રાને યાદગાર બનાવવા માટે મહિનાઓથી તૈયારીઓ કરી છે. આજે તમે જોઈ શકો છો કે જગન્નાથજીના રથને બહુ સુંદર પુષ્પોથી શણગારવામાં આવ્યો છે. જગન્નાથજી પણ ખૂબ સુંદર તૈયાર થઈને રથ પર બિરાજમાન છે. અને આ ચેનલ દ્વારા જે લોકો સુરતના જનો કે સુરતની બહારના લોકો જોઈ રહ્યા છે એને અમે વિશેષ આમંત્રણ આપીએ છીએ કે આજે પોતાના ઘરને છોડીને થોડેક ક્ષણ માટે રસ્તા પર ઉતરી આવે, જગન્નાથજીના દિવ્ય દર્શન પ્રાપ્ત કરે. જગન્નાથજીના દર્શન કરવાથી વ્યક્તિના કરોડો જન્મોના પાપ ધોવાઈ જાય છે, વ્યક્તિ પોતે શુદ્ધ થઈને ભગવાન પ્રાપ્તિ કરે છે. તો અમે અનુરોધ કરીએ છીએ અને આમંત્રણ આપીએ છીએ કે દરેક વ્યક્તિ શહેરમાં
નીચે ઉતરી આવે રસ્તા પર અને જગન્નાથજીના દર્શન કરી એમનું સ્વાગત કરે અને પોતાના જીવનને ધન્ય બનાવે. યુવકને એ જ સંદેશો આપીશ કે યુવાની ત્યારે જ કામની લાગશે જયારે આપણે આપણી યુવાની જગન્નાથની સેવામાં લગાડશું. કારણ કે કરમાયેલું ફૂલ અગર કોઈને આપીએ તો એ પસંદ કરતા નથી, એમ કરમાયેલું શરીર પણ જો કોઈને આપીએ તો ભગવાન પણ પસંદ કરતા નથી. એટલે આ ખીલેલું ફૂલ જુવાની ભગવાનની સેવામાં લગાડીને ભગવાનને ખુશ કરી લો. વર્ષોની પ્રણાલિકા મુજબ જગન્નાથ ભગવાનની રથયાત્રા ઇસ્કોન દ્વારા અને બીજા સંચાલકો દ્વારા શહેરમાં નીકળી આવી ચાર યાત્રા નીકળે છે. ઇસ્કોનની યાત્રા સ્ટેશનથી ઇસ્કોન મંદિર જવાની છે. આ તમામ યાત્રાના રૂટમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અમની સાથે છે અને આ એક ખૂબ મોટો પર્વ છે. આજે યોગાનો યુગ, ચાંદરાત હોય તો કાલે સવારે ઈદ હોય એવો એક પેગામ છે કે આ બધા ભાઈચારાની સાથે આ શહેરમાં આ દેશમાં કબે કબા મિલાવીને આપણે આ પર્વ ઉજવીએ. આજ ભગવાન જગન્નાથ બહેન ભાઈઓ કે સાથ મેં આજ નગર ભ્રમણ કરને કે લીએ શહેર મેં નિકલતે હૈ ઓર આજ હમારે ચારું કોર્પોરેટર પ્લસ હમારે સાથી ભરતભાઈ કી ઓર બહેન હમારી સાથી ઉનકો આજ ઇતના આનંદ ઓર સકુન સે હમકો આશીર્વાદ મિલા કે એસા કભી જીવન મેં એસા મોકા મિલા નહીં. આજ ભગવાન હમારે નગર મેં ઘૂમેંગે ઓર સભી ભક્તો કો ચલકર જાકર ઉનકો દર્શન દેંગે એસા કાર્યક્રમ ઇતના ભવ્ય આજ હમકો આનંદ મિલા કે હમારે કો જીવન મેં એસા કભી એસા મોકા નહીં મિલા મેરે કો મેરે લાઈફ મેં જો આજ ભગવાન જગન્નાથ ને હમ સબ લોગો કો મોકા દિયા હૈ ઓર મેં ભગવાન સે પ્રાર્થના કરતા હું કે મેરે શહેર કો ખુશહાલ રખે, મેરે દેશ કો ખુશહાલ રખે, મેરે પ્રદેશ કો ખુશહાલ રખે ઓર મેરી પાર્ટી જો આજ પૂરે વિશ્વ મેં નામ કમા રહે હમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉનકો ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ. રાંદેર રોડ તાળવાડી ખાતે થોડી જ ક્ષણમાં ભગવાન જગન્નાથજીનો રથ પસાર થવાનો છે, જેની ભક્તગણો પણ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આપ મારી પાછળ જોઈ શકો છો કે ભક્તો કેટલી આતુરતાથી ભગવાનના દર્શનની રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન સોહન પટેલ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. કતારગામ ડભોલીના વૃંદાવન ફાર્મમાં પાટીદાર સમાજ પહેલીવાર સુરતમાં એક એકતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારના રોજ આયોજિત આ એકતા યજ્ઞમાં પાટીદાર યુવા આગેવાન હાર્દિક પટેલ અને લાલજીભાઈ પટેલ સહિતના આગેવાનો હાજરી આપશે, જ્યારે 22 સમાજના લોકો હાજર રહેશે. સમસ્ત પાટીદાર સમાજ તેમજ દરેક સમાજની એકતા જળવાઈ રહે તેવા શુભ હેતુથી કરાયેલા આ એકતા યજ્ઞમાં લગભગ 25,000 લોકો હાજરી આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ એકતા યજ્ઞને સફળ બનાવવા સર્વ સમાજના 500 વધુ યુવાનો ખડે પગે સેવા આપશે. આમંત્રિત દરેક પત્રકાર મિત્રોનું અમે અહીંયાથી સ્વાગત કરીએ છીએ. કતારગામના અને સુરતના યુવાનો દ્વારા એક એકતા યજ્ઞનું આયોજન કરાયું છે. આ એકતા યજ્ઞ જે સૈન્ય આપણા સૈનિકો જે શહીદ થયા, જે હમણાં મૈસૂરની અંદર મધ્યપ્રદેશમાં જે ખેડૂતો શહીદ થયા, તેમજ પાટીદાર અનામત આંદોલનમાં જે યુવાનો શહીદ થયા, એ યુવાનોના આત્માને શાંતિ મળે, એકબીજા સમાજમાં પરસ્પર ભાઈચારો અને એકતા જળવાઈ રહે, તેમજ વિશ્વમાં શાંતિ સ્થપાય એવા શુભ આશયથી તારીખ 28 બુધવારના રોજ સાંજે 6 કલાકે વૃંદાવન ફાર્મ ડભોલી ખાતેથી આ યજ્ઞ યોજાનાર છે. અને આ યજ્ઞમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ તેમજ એસપીજીના પ્રમુખ લાલજીભાઈ પટેલ તેમજ પાટીદાર સમાજના પ્રતિક આહુતિ આપવાના છે. અને અહીંયાથી એક વિશ્વ શાંતિનો મહા મેસેજ, એકતાનો મહા મેસેજ અહીંયાથી આપવાનો છે. અને આ 22 સમાજના જે આગેવાનો પધારશે, આગેવાનો હાર્દિકભાઈ તથા લાલજીભાઈનું સ્વાગત કરશે, અને હાર્દિકભાઈ અને લાલજીભાઈ અન્ય સમાજના આગેવાનોનું સ્વાગત કરશે. ગુજરાતમાં સૌ પ્રથમવાર
આ અનોખો એક કાર્યક્રમ યોજાયો છે, એકતા યજ્ઞ, જેની આહુતિ આપવા માટે હાર્દિકભાઈ, લાલજીભાઈ અને અન્ય સમાજ ઉપસ્થિત રહેશે એવી આ પ્રથમ ઘટના અહીંયાથી બનવાની છે. બીજી વાત કે જે આગેવાનો, જે અન્ય સમાજના કે દરેક સમાજના જે આગેવાનો છે, એક માનવ સાંકળ રચશે, એકબીજાને હાથ મિલાવી અને એકતાનો સંદેશો પહોંચાડવાની અમે અહીંયાથી કોશિશ કરીશું. અને આ તકે અમે મીડિયાના માધ્યમોને કહેવા માંગીએ છીએ કે આ શુભ આશય અને શુભ હેતુ તમારા માધ્યમથી લોકો સુધી પહોંચે, કારણ કે 28 તારીખે અહીંયા અપાળ જન્મેદની આ યજ્ઞ જોવા માટે અને આ એકતા જોવા માટે પધારવાની છે. એના સહભાગી મીડિયા પણ બને અને લોકો સુધી આ પ્રકારની એકતા અને ભાઈચારાનો વિશ્વ શાંતિ મહાયજ્ઞનો મેસેજ પહોંચે એવી અમે આશા રાખીએ છીએ. કેનાલ બીઆરટીએસ રોડ પર ઉધના ભાઠેના 4 રસ્તા પાસે એસિડ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું, જેથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટેન્કરમાંથી આગ ન પ્રસરે તે માટે કુલિંગની કામગીરી શરૂ કરી હતી. પર્વત પાટિયાથી ઉધના તરફ જતા કેનાલ બીઆરટીએસ રોડ પર રેલવે ઓવરબ્રિજ ઉતરતા જ એસિડ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. એસિડ ભરેલું ટેન્કર પલટી મારી જતા આસપાસમાં ભયનો માહોલ ફેલાતા ફાયર બ્રિગેડ કુલિંગની કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ ટેન્કર સહી સલામત રીતે આગ ન પ્રસરે તે અગાઉ ખસેડવા માટે 2 ટ્રેનથી ટેન્કરને ખસેડવાની કામગીરી શરૂ કરાઈ હતી. ઓવરબ્રિજ ઉતરતા જ કેનાલ સાથે ધડાકા ભેર અથડાયેલા ટેન્કરને પગલે પોલીસ કાફલાએ બે બાજુનો રસ્તો બંધ કરી દીધો હતો, જેથી લોકોને વાહન સાથે કલાકો ઉભા રહેવાની ફરજ પડી હતી. જો કે રવિવારે ટ્રાફિક ઓછો હોવાથી લોકોએ અન્ય રસ્તો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. કેમેરામેન પરેશ આઠુ સાથે અશ્વિની સોનવાણી, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર. સુરત શહેરમાં હર્ષોલ્લાસ સાથે મુસ્લિમ બિરદારોએ કરી ઈદ ઉલ ફિત્રની ઉજવણી, એકબીજાને ભેટી પાઠવી મુબારક બાદ. ચેનલ આઈ વિટનેસના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત દ્વારા સતત 16 વર્ષે કરાયું 150થી વધુ સિનિયર સિટીઝનો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન. સુરત શહેરમાં આનંદભેર નીકળી જગતનાથની રથયાત્રા, ઝરમર વરસાદમાં ભક્તો બન્યા ભક્તિમય. મંગળવારના રોજ પાટીદાર સમાજ દ્વારા કરાશે એકતા યજ્ઞનું આયોજન. અને એસિડ ભરેલું ટેન્કર પલટી જતા ફેલાયો ભય. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness.